तो नमस्कार दर्शक मित्रों, समाचार आ रहा है बोडेली थी बोडेली अली राजपुर चाचक डोलकिया विस्तार में गैरकायदेसर बनेल कॉम्प्लेक्स अने मकानों दुकानों पर दबाणों तोड़ी पाड़वा लोकोना आक्षेप। गोपाल टॉकेट नजीक की सोसायटीओं दबाणों ने हटावाना मामले जे लोकोना दबाण हटाव्या छे ए दबाण बोडेली चाचक अने अली खेरवा डोलकियाना विस्तार में पण सरकारी जग्या में करेल होय ए पण दबाण तोड़ो एवी लोकमांग उठवा पामी छे। बोडेली में अलीपुर अने चाचक विस्तार में सरकारी पड़तर गौचर सरकारी खराबानी जमीन उपर बोडेली ना केटलाक माथाभारी बिल्डरोए अने सरपंचोए कब्जो करीने सरकारी मिलकत ने पोतानी जाहिर प्रॉपर्टी होय एम मोटा बिल्डिंग बनावीने वेचाण अर्थे मुकेल छे, जेमा सरकारी अधिकारीओ पण जोडायेला हशे। एटला माटे तो सरकारी अधिकारीओने अलीपुरा चौकड़ीए आटला मोटा मोटा बिल्डिंग चाचकनी हदमां बनेला छे ए जाहेरमां अलीपुरा चौकड़ीए बनावेल छे अने अधिकारीओनी अवरजवर पण रहे छे। अली खेरवा रोड उपर अधिकारीओने ओटलाना दबाण नजरमां आव्या जे कोईने पण नर्तर रूप पण न हता। सरपंच लोकोए अने बिल्डर लोकोए कॉमन प्लॉट अने सरकारी पड़तरनी जग्याना दबाणो करेला छे એ નજરમાં ન આવ્યા એના માટે તો કેટલી અરજીઓ પેન્ડિંગમાં પડી છે, અધિકારીના ટેબલ ઉપર તો ક્યારે દબાણો દૂર કરાશે। બોડેલી તાલુકામાં અલીપુરા ચાચક બોડેલી ઢોલકિયામાં બિલ્ડર દ્વારા આખું કોટરવાડને પૂરીને અને મંજીપુરાથી અલીપુરા ચોકડીએ એસટી ડેપોટી ખોડિયાર મંદિર પાસે નીકળતો આખો રસ્તો ચાચક અને અલીપુરા ચાચકના દબાણમાં છે। ચાલતા પણ માણસ ન જઈ શકે એટલો પણ રસ્તો નથી। અલીપુરા અને ચાચક પંચાયતના પંચાયત સરકારી જગ્યાને પોતાની સમજી મકાનો બનાવી નાખ્યા છે, તો આ દબાણો પણ અલીપુરા અને ચાચકના સરપંચે દૂર કરાવે એવી લોકમાંગ ઉઠવા પામી છે। કેટલાક રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે તંત્ર દ્વારા કરાઈ રહેલા આ કાર્યવાહી દરમિયાન તેમની ખાનગી મિલકતને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। સરફરાજ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, બોડેલી। ગોપાલ ટકેતી રાજકેરા રોડ પર દબાણ છે એવું તો છે ને આખા ગામમાં, આખા અલીપુરામાં તમામે તમામ મુખ્ય માર્ગોને જોડતા રસ્તાઓને કેટલીક સોસાયટીઓમાં ગૌચરની જગ્યા પર દબાણ છે, ત્યાં ડીડીઓ સાહેબ ને કલેક્ટર સાહેબ ક્યારે દૂર કરશે એવી અમારી માંગણી છે। અમારું ટ્વીટ અમે સ્વૈચ્છિક તોડવા કીધું હતું, ચાર ચાર વાર માર્કિંગ કર્યું, ત્રણ ત્રણ વાર તોડી ગયા, ચાર ચાર વાર માર્કિંગ કર્યું છે અને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા કીધું હતું। અમારે કયા માર્કિંગ પ્રમાણે સ્વૈચ્છિક દબાણ દૂર કરવાનું એ અમને કન્ફ્યુઝ હતા, એટલે કર્યું નથી ને। આ લોકોએ તંત્રએ જેસીબીના પાવડા મારીને જે તૂટતું હતું એનથી બી વધારે તોડીને પબ્લિકનું નુકસાન કરેલું છે। અને બીજી વસ્તુ, આખા બોડેલી ગામમાં ઢોકલિયા ચાચક જૂની બોડેલી કોઈ એરિયાઓ બાકી નથી કે જે મેઇન રોડ પર દબાણ ના હોય, તો શું અધિકારીઓ સાહેબ આ બધી જગ્યાએ માપણી કરીને દબાણ દૂર કરશે બોડેલીનું અને બોડેલીને સ્વચ્છ સુંદર અને ટ્રાફિક મુક્ત બનાવશે? આ જે દબાણ તોડવામાં આવે છે કોઈના કહેવાથી કેવું છે? આની પાછળ દોરી સંચાર રાજકારણ હોય કે જે બી હોય કે ગમે તેનો દોરી સંચાર હોય, આને એક જ વ્યક્તિને હથો બનાવી અને રાજકીય માણસો બી આમાં ઇન્ટરેસ્ટ લઈને આમાં તોડવા માટે છેલ્લા બે વર્ષથી પ્રયત્નશીલ છે। આ સવારથી તોડવાનું કામકાજ ચાલી રહ્યું છે કે ગંગાબેન સરપંચ છે હાજર છે? ખરા ગંગાબેન સરપંચ હાજર નહીં, એમના હસબન્ડ હાજર છે સરપંચ ના। સરપંચ કશું કઈ કાર્ય કરે? સરપંચ અમે કોર્ટ મેટર બી કરેલી છે, 22 તારીખે કોર્ટે આપેલી છે, પણ સરપંચ સાહેબ જે દે તે 16 તારીખે હાજર રહ્યા છે જવાબ આપવા માટે, એમને સરપંચ સાહેબે 22 તારીખે જવાબ આપવાનો હતો અને કોર્ટે એમની એમનો જવાબ સાંભળ્યા પછી કોર્ટે સ્ટે આપવો કે ના આપવો નક્કી કરવાનું હતું, પણ અધિક સરપંચ સાહેબ જવાબ આપવા આવ્યા નથી કોર્ટમાં।